आपने खास करीने प्रकरण पेल विचार ने विद्युत क्षेत्र में जे एमसीक्यू मल्टीपल चॉइस क्वेश्चन छे एमा आपणे आगळ जवानुं छे। तो पहला जे एमसीक्यू 44 एमसीक्यू थी आगळ एमसीक्यू आपणे लेवाना छे एमा खूब बेकग्राउंड है खूब समझ लो। एमा खास करीने कूलम्बनो जे अधिश नियम छे मने खबर छे के बे विभागो हवा अथवा शून्यावकाशमां होय आगळ करे एना वच्चे विद्यार्थी मित्रों अगाउ आपणे 43 एमसीक्यू सुधी आपणे जोई गया। आजे आपणे 44 एमसीक्यू आजे मात्र 44 थी 55 सुधीना एमसीक्यू आपू छूं तमारा होमवर्कमां पहेला करवाना बीजा दिवसे सोल्यूशन मूकवामां आवशे एटले तमने ख्याल आवे। विद्यार्थी मित्रों 44 एमसीक्यू छे शुं कहे छे जो कूलम्बना नियममां वपराता अचळાંક સ્મોલ કે નું સીજીએસ મૂલ્ય ખાલી જગ્યા છે તો એમાં એ વિકલ્પ 9×10^9 બી 1 સી 8×10^9 ડી 1/100 45 એમસીક્યુ। સ્મોલ આર અંતર રહેલા બે વીજભારો વચ્ચે લાગતું બળ એપ છે બંને વીજભારોને વધારાનો 200% વીજભાર રાખવામાં આવે તો સ્મોલ આર અંતર રાખતા નવું બળ એફ ડેસ કેટલું થાય વિકલ્પો છે એ એફ બી 6 એફ સી 4 એફ ડી 9 એફ 46 એમસીક્યુ।
8 સ્મોલ ક્યુ તથા 6 સ્મોલ ક્યુ વિજભાગ ધરાવતા ગોળાને સ્મોલર અંતર રાખતા તેમની વચ્ચે લાગતો વિદ્યુત બળ એફ છે. હવે આ બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડીએ તો નવું બળ એફ ડેશ ખાલી જગ્યા થાય, જે આર છે હંમેશા અચળ રાખવાનું છે, તો આ વિકલ્પ એફ થાય. 49/48 એફ, 48/49 એફ, એક પણ નહીં 47મા એમસીક્યુ. સ્મોલ ક્યુ વન તથા સ્મોલ ક્યુ ટુ વિજભાગ ધરાવતા સ્થાન 300 R1 સદીશ અને R2 સદીશ છે. કુલમ માટે, કુલમ બળ માટે ખોટો વિકલ્પ કયો છે? આ 4 વિકલ્પો છે, F12+F21=0 અને F સદીશ રાશિ છે, યાદ રાખજો. અને B, F12+F21 સદીશ એનો સરવાળો <0 થાય. C, F12=F21 થાય. D, F12+F21=0 થાય. 48મા એમસીક્યુ જો. F બરાબર અહીંયા સ્મોલ K છે મિત્રો, એફ બરાબર સ્મોલ કે Q1 Q2 અપોન આ સ્ક્વેરમાં બંને વીજભારોના મૂલ્ય, વીજભારોના મૂલ્ય અડધા કરવામાં આવે, વીજભારો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું બળ એફ બળ કરતાં કેટલા ગણું હોય? તો A0, B1, C2 અને D4. બે બિંદુવત વીજભારો +4Q4 કુલમ -8 કુલમ શૂન્યાવકાશમાં રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કુલમ્બીય 288×10⁻⁹ છે. તો દરેક વિદ્યુત ભારોમાં -4 કુલમ વીજભાર ઉમેરી તેટલા જ અંતરે રાખવામાં આવે તો 9 કુલમ્બીય બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. એ 8.64×10⁻⁹, બી 0, સી 1.44×10⁻⁹, ડી 574×10⁻⁹, 50મા એમસીક્યુ. કોલમનો નિયમ અંતરના કયા મૂલ્ય માટે સાચો છે? બધા જ મૂલ્ય માટે. 10⁻³ મીટર કરતાં ઓછા માટે, 10⁻³ મીટર કરતાં વધુ માટે, અને 10⁻³ મીટર જેટલા અંતર માટે. 51 પરસ્પરના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં બે સમાન દળ એમ સમાન વીજભાર ક્યુ ધરાવતા કણો એકબીજાથી 20 મિલીમીટર અંતર રાખવામાં આવે તો બળ અનુભવતા નથી, તો તેમના માટે સ્મોલ ક્યુ બાય સ્મોલ એફ બરાબર શું થાય? વીજભારનું મૂલ્ય અને દળનું મૂલ્યનો ગુણોત્તર શું થાય? જો એના વિકલ્પો સામે આપેલા છે. તો આપણે 51મા એમસીક્યુના જે વિકલ્પો છે, એ બરાબર 1, બી બરાબર વર્ગમૂળમાં સ્મોલ કે કેપિટલ જી બાય 4π0નું વર્ગમૂળ થાય, કે સી બરાબર વર્ગમૂળમાં 4π0 જી, ડી વર્ગમૂળમાં 4π0/g થાય. 52મા એમસીક્યુ. બે બિંદુવત વીજભારોને હવામાં એકબીજાથી સ્મોલ ડી અંતર રાખતા તેમની વચ્ચે લાગતું બળ 12×10⁸ N છે, તો આ વીજભારોને કેપિટલ કે ડાયલેક્ટ્રિકવાળા માધ્યમમાં આટલા જ અંતર રાખવામાં આવે તો લાગતું બળ 6×10⁸ N હોય, તો અહીંયા આપણે કે નું મૂલ્ય શું થાય? તો એ 6, 4, 2, 1 વિકલ્પને આપણે ચોઇસ કરવાનું છે. 53મો જુઓ. જો Q1+Q2=Q હોય અને Q1/ શું છે? Q2 કયા અંતર માટે Q1 અને Q2 મહત્તમ થાય? તો એ આપણે સાબિત કરવાનું છે. તો એમાં A, B અને C આ મૂલ્ય તમને આપેલા છે. 3 માઇક્રોકુલમના બે સમાન વીજભારોને અમુક અંતર રાખતા જો તેઓ I+J+K અને બીજો સદીશ છે 2I+3J+3K અંતર આ બે વીજભારોને આ સ્થાન સુધી આગળ રાખેલા છે તો તેમની ઉચ્ચે લાગતા બળ ખાલી જગ્યા થાય. તો અહીંયા A, B, C ને D એમાંથી વિકલ્પ આપણે ચોઇસ કરવાનો છે. બે વીજભારિત ગોળાઓને ડી અંતરે મૂકેલ છે, જેમની વચ્ચે એફ બળ લાગે છે તેમને જોડી તેમની પહેલાંની જગ્યાએ પાછા મૂકવામાં આવે, બંને ગોળા એકબીજાથી દૂર કરવામાં આવે, તે બળ પ્રારંભિક આકર્ષણમાં જેટલું જ હોય તો બંને ઉપર વીજભારનો ગુણોત્તર કેટલો થાય? તો એમાં A, B અને C એ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો થાય? તો આ તમે 2 મિનિટ જોઈ જાઓ અને વ્યવસ્થિત તૈયાર કરજો, 2 મિનિટ જોઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે હોમવર્કમાં સરસ તૈયાર કરજો.